નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે આઠ ઓગસ્ટ અને નવ ઓગસ્ટના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય અને એની અંદર પ્રથમ વર્ષના એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઇએસના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે એકતાલીસ જેટલા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે તમારી સીબીટી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે બીજું મિત્રો ખાસ કે આ જે એકતાલીસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આઠ ઓગસ્ટ અને નવ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા જે વિદ્યાર્થીએ આપી છે એ લોકોના રિવ્યૂના આધારે આપણે આ એક વિડીયો બનાવી છે બીજું ખાસ મિત્રો કે અગાઉ આપણે અલગ અલગ મોડ્યુલ મોડ્યુલવાઇઝ પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે અને બીજું જે મોસ્ટ આઈએમપી જે ચાર વિડીયો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે અને જે નવી જે પીડીએફ આવેલી પાંચસો પાંચ પ્રશ્નોની એ પણ એ વિડીયોની પ્લેલિસ્ટની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો મિત્રો એક તમારે ખાસ જોઈ લેવા તો આજે આપણે એકતાલીસ જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન જો મજૂરબરમાં એકસો પચીસ મિલિયન લોકો છે જેમાં સો મિલિયન લોકો રોજગારી અને પચીસ કરોડ લોકો બેરોજગાર છે તો બેકારીનો દર કેટલો થશે તો ઓપ્શન એ પચીસ ટકા બી વીસ ટકા સી સત્તર ટકા અને ડી પંદર ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વીસ ટકા ત્યારબાદ બીજો પ્રશ્ન સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરતી વખતે આમાંથી કંઈ સારી રીતભાત નથી તો ઓપ્શન એ પાછળની સીટ પરની વ્યક્તિ સાથે તપાસ કર્યા વિના આપણી સીટને પાછળ ધકીલ દે બી સાથી મુસાફરો અને સ્ટાફ પ્રત્યે નમ્રતા રાખે છે સી કેબિન મેનેજરની સૂચનાનું પાલન કરો અને ડી નીચા અવાજમાં બોલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાછળની સીટ પરની વ્યક્તિ સાથે તપાસ કર્યા વિના આપની સીટને પાછળ ધકી લીધો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન યોગ્ય પ્રશ્ના શબ્દ મૂકો તો અહીંયા ખાલી જગ્યા આપી છે ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી વો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વો ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચે આપેલ શબ્દના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો ટીચર સ્કૂલ વર્ક સી એ એસ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્યારબાદ પાંચમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે તો ઓપ્શન એ આર બી ઈ સી એસ અને ડી ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબ્લ્યુ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કયું એક ઇનપુટ ડિવાઇસ છે તો ઓપ્શન એ સ્પીકર બી જોયસ્ટિક સી મોનિટર અને ડી પ્રિન્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોયસ્ટિક ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે જે એમએસ વર્ડમાં જે ટાઇપ કરીએ છીએ ત્યારે નીચે આપેલામાંથી કયા વિકલ્પ શબ્દનો સમાન સમાનાર્થી બતાવે છે તો ઓપ્શન એ થિસોરસ બી જોડની ચકાસો બી હાઇપર અને ડી સ્ટાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખિસોરસ ત્યારબાદ આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું એક સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક લાક્ષણિકતા નથી તો ઓપ્શન એ પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ બી સત્યનિષ્ઠા સી આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને ડી અનૈતિક કાર્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનૈતિક કાર્ય ત્યારબાદ નવમો પ્રશ્ન આમાંથી કયું ઓનલાઈન માર્કેટિંગ નથી તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફેસબુક પોસ્ટ બી બિઝનેસ વેબસાઇટ સી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ડી તમારી પ્રથમ સ્ટોર મુલાકાત પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તમારી પ્રથમ સ્ટોર મુલાકાત પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે થર્ટી પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઓન યોર ફર્સ્ટ સ્ટોર વિઝિટ ત્યારબાદ દસમો પ્રશ્ન માલ કે સેવાઓને પ્રોત્સાહન આપવા અને વેચાણ વધારવા માટે જે તકનીકો એટલે કે ટેકનિકો લાગુ પડે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ માર્કેટિંગ ટેકનિક બી નાણાં વ્યવસ્થાપન એટલે કે મની મેનેજમેન્ટ સી પ્રોડક્ટ પીચિંગ અને ડી ગ્રાહક સેવા એટલે કે કસ્ટમર સર્વિસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માર્કેટિંગ ટેકનિક ત્યારબાદ અગિયારમો પ્રશ્ન તપાસ કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ અગત્યનું છે તો ઓપ્શન એ મિત્રો એટલે કે ફ્રેન્ડ્સ બી રીમ્સ એટલે કે સપનાઓ સી પર્સનલ નીડ એટલે કે વ્યક્તિગત જરૂરિયાતો અને ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા ત્યારબાદ બારમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો એટલે કે સેન્ડ એપ્લિકેશન લેટર બી રિઝ્યુમ તૈયાર કરો એટલે કે પ્રિપેર ધ રિઝ્યુમ સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ અને ડી રિઝ્યુમ મોકલો એટલે કે સેન્ડ રિઝ્યુમ સીવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે હેપિયર એટ ઇન્ટરવ્યૂ ત્યારબાદ તેરમો પ્રશ્ન આપેલા વાક્યમાં રોહન શબ્દ પછી સાચું વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમી રહ્યા છે તો ઓપ્શન એ અલ્પવિરામ એટલે કે કોમા બી અવધિ એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો તો અહીંયા સેન્ટેન્સ આપ્યું છે ધે ગુડ ફ્રેન્ડ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇઝ બી એમ સી આર અને ડી વોઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયું એક ઉદ્ગાર વાક્ય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ સોળમો પ્રશ્ન માઇક્રોસોફ્ટ એક્સેલમાં વર્કશીટનો સંગ્રહ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ વર્કશીટ બી વર્ક બુક સી એક્સેલ બુક અને ડી સીટ વર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ક બુક ત્યારબાદ સત્તરમો પ્રશ્ન માઇક્રોસોફ્ટ પેન્ટમાં ખાલી જગ્યા એક્સટેન્શન સપોર્ટેડ નથી તો અહીંયા ઓપ્શન આપે છે એ ડોટ જેપીજી બી ડોટ ડીઓ સી સી ડોટ જીઆઈએફ અને ડી ડોટ પીએન જી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડોટ ડીઓ સી ત્યારબાદ અઢારમો પ્રશ્ન કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટ્રોલ પ્લસ એક્સ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી તો એ પ્રિન્ટર બી વિડિયો ટેપ સી યુએસ બી ફ્લેશ ડ્રાઈ અને ડી મેમરી કાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર ત્યારબાદ વીસમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ પોશાક વધુ પડતો પ્રાસંગિક રીતે પહેરવો બી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવો સી આત્મવિશ્વાસુ બનવું અને ડી અતિશય હાવભાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસ બનવો એટલે કે બી કોન્ફિડન્ટ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ આત્મવિશ્વાસ બનવું બી યોગ્ય રીતે પોશાક પહેરવા સી યોગ્ય રીતે આંખનો સંપર્ક જાળવવો અને ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠો બોલવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠો બોલવું એટલે કે લાઇઝ અબાઉટ યોર એબિલિટી ટુ ગેટ જોબ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ખાલી જગ્યા કમ્પ્યુટર અને વપરાશકર્તા વચ્ચેના ઇન્ટરફેસ તરીકે સેવા આપે છે તો એ મોનિટર બી ઓપરેટિંગ સિસ્ટમ સી આઉટપુટ ડિવાઇસ અને ડી હાર્ડવેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્લ્ડ ફાઇલમાં ચાર્ટ ગ્રાફ ઇમેજીસ અને પેજ નંબર દાખલ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ ટેબ બી ફોર્મેટિંગ ટેબ સી ઇન્સર્ટ ટેબ અને ડી રિવ્યુ ફલક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્સર્ટ ટેબ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પરવાનો આપવો બી સહયોગ સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર એટલે કે ટેકનોલોજી ટ્રાન્સફર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ત્યારબાદ પચીસમો પ્રશ્ન વ્યવસાય દ્વારા તેમના ગ્રાહકની ઓળખની ચકાસવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા ખાલી જગ્યા છે ઓપ્શન એ જી ડી પી બી કેવાયસી સી એટીએમ અને ડી ટી એફ પી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેવાયસી ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા દસ્તાવેજ કેવાય સી ધોરણો પૂરા પાડવા પૂરા કરવા માટે સ્વીકાર્ય નથી તો ઓપ્શન એ મતદાર ઓળખ કાર્ડ એટલે કે વોટર આઈડી કાર્ડ બી રેશન કાર્ડ સી રહેણાંક પ્રમાણપત્ર એટલે કે રેસિડેન્ટિયલ સર્ટિફિકેટ અને ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ગુણવત્તાની લાક્ષણિકતાઓ નથી તો ઓપ્શન એ ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વોલિટી કંટ્રોલ બી ડિઝાઇનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઓફ ડિઝાઇન ત્યારબાદ સી ખાતરીની ગુણવત્તા અને ડી બિનસંવાદિતાની ગુણવત્તા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિન સંવાદિતાની ગુણવત્તા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ક્યુ નું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ગુણવત્તા સંચાલન ધોરણ એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ બી ગુણવત્તા માપન ધોરણ એટલે કે ક્વોલિટી મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ સી ગુણવત્તા માપન સિસ્ટમ એટલે કે ક્વોલિટી મેઝરમેન્ટ સિસ્ટમ અને ડી ગુણવત્તા સંચાલન સિસ્ટમ એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગુણવત્તા સંચાલન સિસ્ટમ એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન પીડીસીએ એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ યોજના વિકાસ નિયંત્રણ અધિનિયમ એટલે કે પ્લાન ડેવલોપ કંટ્રોલ એક્ટ બી યોજના કરો તપાસો અધિનિયમ એટલે કે પ્લાન ડુ ચેક એક્ટ સી યોજના વિકાસ તપાસ અધિનિયમ એટલે કે પ્લાન ડેવલોપ ચેક એક્ટ અને ડી યોજના કરો નિયંત્રણ અધિનિયમ એટલે કે પ્લાન ડુ કંટ્રોલ એક્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યોજના કરો તપાસો અને અધિનિયમ એટલે કે પ્લાન ડુ ચેક અને એક્ટ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન લોકપ્રિય ગુણવત્તાના સાધનોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ નવ બી આઠ સી સાત અને ડી છ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાત ત્યારબાદ બત્રીસો પ્રશ્ન કયું એક માનવસર્જિત જોખમ છે એટલે કે મેન ઇન્ક્લુડેડ હઝાર તો અહીંયા ઓપ્શન આપે છે ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ બી ચક્રવાત એટલે કે સાયક્લોન સી જ્વારામુખી અને ડી ભૂકંપ એટલે કે અર્થ ક્વિક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ભૂ સખલન એટલે કે લેન્ડ સ્લાઇડ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન માથાની સુરક્ષા ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો ઓપ્શન એ હેલ્મેટ બી ગોગલ્સ એટલે કે ચશ્મા સી મોજા એટલે કે ગ્લોઝ અને ડી માસ્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલ્મેટ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન એટીએમનો ઉપયોગ કરતી વખતે ગ્રાહક ગ્રાહક દ્વારા ખાલી જગ્યા દાખલ કરીને પ્રમાણીકરણ પ્રદાન કરવામાં આવે છે તો ઓપ્શન એ રોકડ એટલે કે કેશ બી આઈ એફએસસી સી પિન અને ડી કે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિન ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કયું પરિબળ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી સાથે સંબંધિત નથી તો ઓપ્શન એ સલામતી એટલે કે સેફટી બી આરોગ્ય એટલે કે હેલ્થ સી કલ્યાણ એટલે કે વેલફેર અને ડી પગાર એટલે કે સેલરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પગાર એટલે કે સેલરી ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન નીચના મતી કયો એક થ્રી આરનો ભાગ નથી તો ઓપ્શન એ ઘટાડો એટલે કે રિડ્યુસ બી રિસાયકલ સી રીજનરેટ અને ડી રીયુઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રીજનરેટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું એક જાહેર ભાષણના ત્રણ પી પૈકીનું એક નથી તો ઓપ્શન એ તૈયારી કરવી એટલે કે પ્રિપેર બી પ્રેક્ટિસ સી પ્રોઝેઝ અને ડી પરફોર્મ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોઝેઝ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન નીચીનામાંથી કયું હવા પ્રદૂષક છે તો ઓપ્શન એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન બી નાઇટ્રોજન સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન જો તમે ઇમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગો છો તો તેનું ઇમેલ એડ્રેસ તમે ક્યાં લખશો તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ બી સીસી એટલે કે કાર્બન કોપી સી બી સીસી અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસી એટલે કે એનું ફૂલ નામ થાય છે કાર્બન કોપી ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કયું એક પ્રમાણિત આઈએસઓ ધોરણ નથી તો ઓપ્શન એ આઈએસઓ એસઓ નવ હજાર દસ બી આઈએસઓ એસઓ નવ હજાર એક સી આઈએસઓ નવ હજાર બે અને ડીઆઈએસઓ નવ હજાર ત્રણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આઈએસઓ એસઓ નવ હજાર દસ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન નીચેના મોતી કઈ ગુણવત્તાની લાક્ષણિકતાઓ નથી તો ઓપ્શન એ ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વોલિટી કંટ્રોલ બી ડિઝાઇનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઓફ ડિઝાઇન સી ખાતરીની ગુણવત્તા અને ડી બિનસંવાદિતાની ગુણવત્તા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિનસંવાદિતાની ગુણવત્તા તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું